આપ સૌનું સ્વાગત છે વિષય ગણિત ધોરણ 7 જેમાં સ્વાધ્યાય 7.2 માં આજે આપણે પ્રશ્ન નંબર 7 વિશે વાત કરવાના છીએ કે પ્રશ્ન નંબર 7 શું આપેલો છે કે પ્રશ્ન નંબર 7 ચોરસ ખાના વાળા કાગળ પર સમાન ક્ષેત્રફળ વાળા બે એવા ત્રિકોણો દોરો કે પહેલું કે જે ત્રિકોણો એકરૂપ હોય, બીજું કે જે ત્રિકોણો એકરૂપ નથી તેમની પરિમિતિ વિશે શું કહી શકાય. તો આજે બે શરત છે, એટલે કે બે દાખલા બનશે. પહેલું તો કે જે ત્રિકોણ એકરૂપ હોય, બીજું તો કે જે ત્રિકોણ એકરૂપ નથી. એકરૂપ હોય એનો એક દાખલો બનશે, એકરૂપ નથી એનો પણ એક દાખલો બનશે. પણ એની માટે આપણે જે આજે ત્રિકોણો એકરૂપ બનાવવાના છે તે એકરૂપ ત્રિકોણો દોરવાના કેમાં છે, તો કે ચોરસ ખાના વાળી કાગળ પર સમાન ક્ષેત્રફળ વાળા એવા દોરવાના છે. બરોબર છે? તો ક્ષેત્રફળ તો આપણને સમાન મળશે જ. શું કા? કેમ કે ચોરસ ખાના વાળામાં બોક્સ વાળા જે હોય એમાં આપણે દોરીએ છીએ, એટલા માટે. ઈ એકરૂપ ત્રિકોણ હોય તો ભલે, અને એકરૂપ ત્રિકોણ ન હોય તો પણ ભલે, ક્ષેત્રફળ તો આપણને સમાન મળશે જો. બરોબર? તો પહેલી શરતની વાત કરીએ તો કે જે ત્રિકોણો એકરૂપ હોય એમાં આપણે ત્રિકોણ દોરીએ, તો આપણે ત્રિકોણ દોરીએ છીએ. બરોબર છે? અહીંયા પહેલા ત્રિકોણનું નામ એ, બી અને સી, બીજા ત્રિકોણનું પી, ડી અને સી નામ છે. બરોબર છે? જેમાં બી સી, બી થી લઈને સી સુધીનું માપ 3 સેન્ટીમીટર છે અને સી થી લઈને ડી સુધીનું માપ 3 સેન્ટીમીટર છે. બરોબર છે? બીડી નું માપ છે એ 4 સેન્ટીમીટર છે, પીસી નું માપ છે એ 5 સેન્ટીમીટર છે, એબી નું માપ આપણે લઈએ તો એ 4 સેન્ટીમીટર અને એ સી નું માપ આપણે લઈએ તો એ 5 સેન્ટીમીટર છે. તો આપણને આવું શું કામ લીધું? કેમ કે આપણી શરત જ એવું કહી દી છે કે આપેલા બંને ત્રિકોણ છે કેવા છે, એકરૂપ ત્રિકોણો છે. બરોબર છે? એકરૂપ ત્રિકોણ આપણે સાબિત કરવા હોય તો કેટલી શરત લાગુ પડે? તો કે બાજુ બાજુ બાજુ, બરોબર, ખૂણો બાજુ ખૂણો, બાજુ ખૂણો બાજુ, અને કાટખૂણો કર્ણ અને બાજુ, એટલે કે કાકબા. તો કે આટલી શરતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આપણે આ પહેલી શરતનો ઉપયોગ કર્યો છે. બરોબર છે? કે જે બાજુ બાજુ અને બાજુને આધારે આપણે એકરૂપ બતાવેલો છે. બરોબર છે? તમે બીજી કોઈ પણ શરતનો ઉપયોગ કરીને તમે આ દાખલો ગણી શકો છો. બરોબર? તો અહીં આપણે બાજુ બાજુને આધારે આપણે જે છે એ બંને ત્રિકોણો એકરૂપ બતાવેલા છે. હવે આપણે પ્રશ્નની અંદર એક વસ્તુ કીધેલી છે કે આપેલા જે ત્રિકોણો એકરૂપ બને કે એકરૂપ નથી બનતા એનું ક્ષેત્રફળ આપણે કેવું હોય, સમાન ક્ષેત્રફળ હોય એવું આપણે કહી દીધું છે. બરોબર છે? તો આપણે જોઈએ બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ લઈએ. તો હવે સૌથી પહેલા આપણે ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે. તો અહીંયા એક નોટ આપી દઉં છું કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખી દઉં છું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે શું મળશે, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરોબર છે? તો અહીંયા સૌથી પહેલા ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો શું મળશે આપણને, તો કે 3 સેન્ટીમીટર ગુણ્યા વેધ શું મળશે, 4 સેન્ટીમીટર. તો છેદરૂટે 2 × 2 = 4, 2 × 3 = 6, 6 × 1 = 6 ચોરસ સેમી આપણને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળેલું છે. ત્યારબાદ બીજા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ પીસીડી ની વાત કરીએ છીએ. ત્રિકોણ પીસીડી નું ક્ષેત્રફળ તો એનું સૂત્ર મૂકે કે ત્રિકોણ પીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો આપણી પાસે કેટલો છે, 3 સેન્ટીમીટર, વેધ કેટલો આપેલો છે તે 4 સેન્ટીમીટર. તો 2 × 2 = 4, 2 × 3 = 6, 6 × 1 = 6 ચોરસ સેમી આપણને જવાબ મળે. તો બંને જે ક્ષેત્રફળ છે કેવા મળે છે, સમાન મળે છે એવું તો આપણને રકમ જ કહી દીધું છે. બરોબર? તેથી આપણે લખી શકીએ કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ, બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન મળે છે. હવે આપણને બીજી એક વસ્તુ પણ રકમમાં કીધી છે કે તેમની પરિમિતિ વિશે શું આપણે કહી શકીએ છીએ. તો પરિમિતિ શું મળે છે એ પણ આપણે જોઈએ. તો આપણે આ પહેલી શરત માટે આપણે લીધું છે કે જે ત્રિકોણો એકરૂપ હોય, તો જો એનું ક્ષેત્રફળ સમાન મળતું હોય તો એકરૂપ હોય તેની પરિમિતિ પણ સમાન મળે.
બરોબર છે, તો જોઈએ સમાન મળે છે કે નથી મળતી. તો એથી ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર એબી બાજુનું માપ 4 સેન્ટીમીટર છે વત્તા બીસી બાજુનું માપ 3 સેન્ટીમીટર છે અને એસી બાજુનું માપ કેટલું છે 5 સેન્ટીમીટર છે. હવે સરવાળો કરીએ તો કેટલા મળશે, 5 ને 3 8, 8 ને 4 12 સેન્ટીમીટર. બીજા ત્રિકોણની પરિમિતિ લઈએ તો કે ત્રિકોણ પીસીડી ની પરિમિતિ, પીસીડી ની પરિમિતિ બરાબર તો પેલી બાજુનું આપણે માપ લઈએ તો શું મળશે, પીસી નું માપ 5 સેન્ટીમીટર વત્તા સીડી નું માપ કેટલું છે 3 સેન્ટીમીટર વત્તા પીડી નું માપ કેટલું છે 4 સેન્ટીમીટર. તો સરવાળો કરીએ તો શું મળશે, તો કે 5 ને 3 8, 8 ને 4 12. તો બંનેની પરિમિતિ પણ કેવી મળે છે, સમાન મળે છે. તેથી આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ અને ત્રિકોણ પીસીડી ની પરિમિતિ આપણને કેવી મળે છે, સમાન મળે છે, એટલે બરાબરની નિશાની મળી મૂકી શકીએ છીએ. જો પરિમિતિનો આપણે જવાબ અલગ અલગ આવત તો આપણે નોટ ઇક્વલ ટુ ની સાઇન મૂકત. કઈ સાઇન મૂકત આવડિયા, નોટ ઇક્વલ ઇક્વલ ટુ. આનો મિનિંગ શું થાય છે કે બંને બાજુ છે જમણી બાજુ અને ડાબી બાજુ મળે છે સરખી મળતી નથી. બરાબર બરાબર આપણે ક્યારે મૂકી શકીએ કે જ્યારે જમણી બાજુ અને ડાબી બાજુ બંને એક સરખા મળે. તો કે ત્રિકોણ એબીસી ની પરિમિતિનું માપ કેટલું છે, તો કે 12 સેન્ટીમીટર આપણે, અને ત્રિકોણ પીસીડી ની પરિમિતિ કેટલી છે તો એ પણ 12 સેન્ટીમીટર છે. તો 12 સેન્ટીમીટર બરાબર 12 સેન્ટીમીટર આપણે એમ લખી શકીએ. પણ આપણને જો કોઈ બીજો આન્સર મળતો હોય બરોબર છે તો આપણે આ સાઇન મૂકવી પડે. ફોર એક્ઝામ્પલ જો આપણને અહીંયા પીસીડી નું માપ અલગ મળ્યું હોત, બીજું મળ્યું હોત બરોબર છે, તો આપણે એમ ન લખી શકીએ કે 12 સેન્ટીમીટર બરાબર 11 સેન્ટીમીટર. આવી રીતના લખી ન શકાય, કેમ કે 12 બરાબર 11 થાય નહીં. એટલા માટે બરોબર છે આ ઇક્વલ ટુ એટલે કે બરાબર, નોટ ઇક્વલ ટુ બરોબર છે એટલે કે બરાબર નથી, એવું આપણે સમજવાનું છે. પ્રશ્ન નંબર 7 નો બીજો, એની અંદર બીજો પ્રશ્ન આપણે જે પૂછેલો હતો તે શું હતો, તો કે જે ત્રિકોણ એકરૂપ નથી બરોબર છે, તો એમાં આપણે સૌથી પહેલા આકૃતિ દોરીએ. તો કે અહીંયા આપણો વાય અને આ ઝેડ બરોબર છે, વાય અને ઝેડ અહીંયા જે આકૃતિ આપણે દોરીએ તે શું મળશે, આપણને એક્સ બિંદુ મળશે. અહીંયા આપણો પહેલો ત્રિકોણ છે એ પૂરો થાય છે. ત્યારબાદ બીજો ત્રિકોણ આપણે દોરીએ તો બીજો ત્રિકોણ આપણને કેવો જોવા મળશે, તો કે આ રીતે, અને અહીંયા છોડી દઈએ અને આ બિંદુને આપણે જોઈએ તો અહીંયા એમ નામ આપીએ છીએ. વાય ઝેડ છે એ 4 સેન્ટીમીટર છે, એક્સ છે એક્સ વાય છે 3 સેન્ટીમીટર લઈએ, આ ક્રોસિંગમાં છે એટલે 3.5 સેન્ટીમીટર, એક્સ ઝેડ નું માપ 5 સેન્ટીમીટર છે અને વાય એમ નું માપ છે તે 4 સેન્ટીમીટર છે બરોબર છે. તો સૌથી પહેલા આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણ એક્સ વાય ઝેડ નું ક્ષેત્રફળ બરાબર, તો કે 1/2 × પાયો વાય ઝેડ કેટલું છે 4 સેન્ટીમીટર, એક્સ વાય વેધ કેટલો મળે છે આપણને 3 સેન્ટીમીટર, તો 2 × 2 = 4, 2 × 3 = 6, 1/6 6 ચોરસ સેમી. ત્રિકોણ એમ વાય ઝેડ નું ક્ષેત્રફળ કેટલું મળે છે, તો કે 1/2 × પાયો કોણ થશે એનો આ ત્રિકોણનો, તો કે વાય ઝેડ છે એ 4 સેન્ટીમીટર ગુણ્યા, અહીંયા આપણે આ સીધી લાઈન છે તો એવી સીધી લાઈન અહીંયા વેધ દોરવો પડે. શું કામ, કેમ કે આડી લાઈનનો આપણે વેધ ન મળે ત્યાં સુધી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ શકીએ નહીં. તો આ છે આપણો વેધ છે, તો આનું માપ કેટલું મળે છે 3 સેન્ટીમીટર. કેની ઉપરથી આપણે કીધું 3 સેન્ટીમીટર, કેમ કે આ સીધી લાઈન છે એની ઉપર બરોબર છે. તો એનું વેધનું માપ કેટલું મળે છે 3 સેન્ટીમીટર, તો 2 × 2 = 4 મળશે એટલે છેદ ઉડી ગયો, 3 × 2 = 6 અને 6 × 1 = 6 ચોરસ સેમી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને ત્રિકોણો એકરૂપ નથી, છતાં પણ આપણે એનું ક્ષેત્રફળ કેવું મળે છે, સમાન મળે છે. તેથી આપણે લખી શકીએ કે બંને બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન મળે છે. ત્યાર પછી પરિમિતિનું હોતી પ્રશ્નમાં પૂછેલું છે કે પરિમિતિ સમાન મળે છે કે નહીં, તો બંને ત્રિકોણોની પરિમિતિ લે કે ત્રિકોણ એક્સ વાય ઝેડ ની પરિમિતિ, તો બંને બાજુઓનો માપ
જેટલી બાજુ છે ત્રિકોણમાં ત્રણ બાજુ આવે તો ત્રણેય બાજુનો માપનો સરવાળો લેવો પડે, તો કે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો કે 3 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર સરવાળો કરીએ તો કેટલા મળશે આપણને? 5 ને 4 9, 9 ને 3 12, 12 સેન્ટીમીટર મળ્યું આપણને. પરિમિતિ બીજા ત્રિકોણની વાત કરીએ તો કે ત્રિકોણ એમ વાય ઝેડ, એમ વાય ઝેડ ની પરિમિતિ બરાબર, તો પહેલી બાજુ 4 સેન્ટીમીટર, બીજી બાજુ 4 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ છે એનું માપ કેટલું છે? 3.5 સેન્ટીમીટર. તો કે 4 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 3.5 સેન્ટીમીટર સરવાળો કરીએ તો કેટલું આવશે? 4 ને 4 8, 8 ને 3 11, 11.5 સેન્ટીમીટર. તો અહીં જોવો જી દોસ્તો, આપણે પરિમિતિ છે સમાન મળતી નથી બંને ત્રિકોણોની, તેથી આપણે લખી શકીએ કે તેથી ત્રિકોણ એક્સ વાય ઝેડ ની પરિમિતિ અને ત્રિકોણ એમ વાય ઝેડ ની પરિમિતિ જો સરખી મળતી હોત તો આપણે બરાબરની નિશાની કરીએ, પણ સરખી મળતી નથી તેથી આપણે નોટ ઇક્વલ ટુ ની સાઇન કરીશું, બરાબર છે? તેથી આ નિશાની આવે તો એવું સમજવાનું કે આ બંને બાજુ બંને જે પરિમિતિ છે આપણે સરખી મળતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કે બે ત્રિકોણોની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એવા ભાગની 5 જોડીઓ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. તો આ પ્રશ્ન ખાલી સમજવાનો છે કે આપણને શું કહેવા માંગે છે, બાકી આની અંદર કોઈ ગણતરી આવતી નથી. તો આપણે ત્રિકોણની અંદર જોઈએ તો કે 3 બાજુ આવેલી હોય, 3 ખૂણાઓ આવેલા હોય છે, તો એની અંદરથી આપણને 5 જોડી કોઈ દિવસ મળે? તો કે ન મળે, કોઈ દિવસ 5 જોડી છે એ એકરૂપ કોઈ દિવસ મળે નહીં, સરખી મળે નહીં. તો તેથી આપણે આવી આકૃતિ દોરી શકીએ નહીં, બરોબર છે? તો અહીંયા આપણે શું કીધું છે કે બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો, શું દોરવાનું કીધું છે? આકૃતિ દોરવાની કીધી છે કે જેમાં એકરૂપ ભાગની, ત્રિકોણ છે એમાં એકરૂપ ભાગની 5 જોડી હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય, એવું શક્ય બને નહીં. તો કે આ પ્રશ્ન જ છે એ ખોટો પૂછેલો છે, બરોબર છે? તેથી એવી છે આપણને, આપણે એવી 5 જોડીઓ એકરૂપ દોરી શકતા નથી, તેથી ત્રિકોણની કાચી આકૃતિ પણ દોરી શકતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગની વધુ 1 જોડી આપો, તમે કઈ શરતનો ઉપયોગ કરશો? તો આની અંદર આપણે જોવાનું, આમાં 2 ત્રિકોણ આપેલા, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, જેમાં આપણે કઈ શરતનો ઉપયોગ કરીએ છીએ એ આપણે કહેવાનું છે. તો અહીંયા આપણે બંને ત્રિકોણોની આકૃતિ આપેલી છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ છે એ પીક્યુઆર, તો કે બંને ત્રિકોણોનું છે એ આપણને આકૃતિ આપે. અહીંયા જે નીચે આકૃતિ આપેલી છે એ પ્રશ્ન નંબર 10 ની આપેલી છે, બરોબર? આ જે આકૃતિ છે એ પ્રશ્ન નંબર 9 ની છે. તો અહીંયા 2 આકૃતિ પરથી આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. પ્રશ્ન નંબર 9 એમાં આપણને આપેલી આકૃતિ છે તે દોરીએ છીએ. તો કે ત્રિકોણ એબીસી ની સૌથી પહેલા આકૃતિ દોરીએ, જેની આકૃતિ આપણને આ પ્રમાણે આપેલી છે. તો ત્રિકોણ એ બી સી, બી છે એ કાટખૂણો આપેલો છે, સી છે એ આ પ્રમાણે આપેલું છે આપણને. ત્યાર પછી બીજી આકૃતિ છે ત્રિકોણ પીક્યુઆર ની, તે દોરીએ છીએ. પી ક્યુ અને આર, તો ક્યુ છે આપણને કાટખૂણો બતાવેલો છે, અહીંયા આર છે આપણે આ રીતે બતાવેલું છે. તો અહીંયા આપણે કહેવાનું છે કે આ બંને ત્રિકોણો એકરૂપ છે કે નહીં, અને એકરૂપ થતા હોય તો કઈ શરત પરથી એકરૂપ બને છે એ આપણે કહેવાનું છે, બરોબર છે? તો સૌથી પહેલા વાત કરીએ તો ખૂણો બી અને ખૂણો ક્યુ છે એ સરખો છે. શું કામ? કેમ કે બંને કેવા છે? કાટખૂણો છે. તેથી આપણે લખી શકીએ કે તેથી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 90 અંશ, એ પણ આપેલું છે. પણ આપણે બીજું પણ જોઈએ કે બીજો ખૂણો સી અને ખૂણો આર છે એ પણ આપણે કેવો બતાવે છે? સરખો બતાવે છે. તેથી ખૂણો સી બરાબર ખૂણો આર છે એ પણ કેવો થશે? સરખો છે, કેમ કે અહીંયા આપણને ડબલ નિશાન આપેલું. તો અહીંયા સરખું હોય બંને ત્રિકોણમાં તો જ આ રીતની આપણે નિશાની આપી શકે. હવે જોવો જી દોસ્તો, અહીંયા બી અને અહીંયા સી, અહીંયા છે ક્યુ અને આર, તો તમે જોઈ શકો છો કે એમાં આપણે જોઈએ તો કે બી સી બાજુ સામે કઈ સરખી બનશે? ક્યુ આર બાજુ સરખી બનશે. તો બી સી આપણે લઈએ તો સામે શું મળશે? બી ની સામે કયું બિંદુ આવે છે? તો ક્યુ બિંદુ આવે છે. તો કે બી ની સામે બી લખ્યું હોય તો ક્યુ, અને સી ની સામે કયું બિંદુ આવે? ખૂણો સી બરાબર આર થાય છે. તો અહીંયા આપણે આર બિંદુ લખી શકીએ. તો કે બી સી બાજુ જે છે એની સામે કઈ બાજુ સરખું બનશે? ક્યુ આર બાજુ સરખી બનશે. તો આની અંદર આપણે જોઈએ તો આપણને એક બાજુ છે એ વધારાની મળે
તો અહીંયા આપણે જોયું ખૂણો, ખૂણો અને એક બાજુ મળે છે. તો આપણે જોઈએ ત્રિકોણમાં પણ જોઈએ તો કે ખૂણો વચ્ચે બાજુ અને ખૂણો આવે છે. અહીંયા પણ જોઈએ તો ખૂણો બાજુ અને ખૂણો આવે છે. તો અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ કરી શકીએ છીએ? તો ખૂણો બાજુ અને ખૂણો, આ શરતનો ઉપયોગ કરી શકીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ થાય છે. બીજો ત્રિકોણ કયો છે? ત્રિકોણ પી ક્યુ આર સાથે, બરોબર છે. તો આપણે લખી શકીએ કે આપણે અહીંયા કઈ શરતનો ઉપયોગ કર્યો? તો કે અહીં ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો છે, બરોબર છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10, કે જેમાં આપણને એક ત્રિક આપેલું છે. પ્રશ્ન નંબર 10 કે સમજાવો કે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી શા માટે છે. હવે એકરૂપ તો આપણને આપી દીધું છે કે આ બંને ત્રિકોણો છે એકરૂપ છે, પણ એકરૂપ શું કામ છે એ આપણે કહેવાનું છે, બરોબર છે. તો આ બંને ત્રિકોણોની આકૃતિ પણ આપણને આપેલી છે, તો આપણે આકૃતિ દોરી લઈએ. એક ત્રિકોણ છે આ રીતે આપેલો છે આપણને, બરોબર છે. તો અહીં એ બિંદુ, બી સી અહીંયા કાટખૂણો આપેલો છે, અહીંયા આવી રીતે આપેલું છે, અહીંયા ખૂણો એ આવી રીતે આપેલો છે. ત્યારબાદ ખૂણો એફ છે એ આ રીતે આપેલો છે, ખૂણો ઈ જે છે કાટખૂણો છે, અને ડી અહીંયા આપેલો છે. આ બાજુ છે એ કેવી થાય છે? આ બી સી બરાબર શું થશે? ઈડી થાય છે, એવું આપણને કહી દીધું છે, બરોબર. તો હવે આમાં આપણે જોઈએ તો કે ખૂણો બી જે છે એકરૂપ થાય છે એ તો આપણે કહી દીધું છે, પણ કઈ રીતે એકરૂપ બને છે એ આપણે કહેવાનું છે, બરોબર છે. આની અંદર કઈ કઈ શરતનો ઉપયોગ, કઈ શરતનો ઉપયોગ થશે એ આપણે કહેવાનું છે. તો આપણે જોઈએ તો કે સૌથી પહેલા જોઈએ તો ખૂણો બી જે છે એ કાટખૂણો છે, બરાબર. તો ખૂણો ઈ પણ કાટખૂણો છે અહીંયા, તો આપણે લખી શકીએ કે 90° છે, બરોબર છે. બીજી વાત જોઈએ તો કે ખૂણો એ જે છે એનું માપ અને ખૂણો એફ છે એનું માપ પણ આપણે સરખું બતાવેલું છે. તો કે ખૂણો એ બરાબર ખૂણો એફ એવું આપણે સરખું જે બતાવેલું છે એવું તો આપણે આકૃતિમાં આપેલું જ છે, બરોબર છે. તેથી આપણે લખી શકીએ કે આકૃતિની અંદર આપેલ છે, બરોબર. હવે આપણે જોઈએ તો કે બી સી બાજુ અને એની સામે ઈ ડી બાજુ સરખી બને છે, શું કામ બને છે? કેમ કે અહીંયા જો આપણને આ રીતનું નિશાન આકૃતિમાં આપેલું છે પહેલેથી, બરોબર છે. એટલા માટે આપણે કહી શકીએ તો કે બી સી બાજુ લખીએ ત્યારે બી બરાબર કયો અક્ષર આવે છે સામેના ત્રિકોણમાં? તો કે ઈ આવે છે. તો કે બી આવ્યો હોય એની સામે સી લખવો પડે, અને બી સી ની બરાબર આપણે શું લખવું પડશે? તો કે ઈ ડી લખવું પડશે, બરોબર. આ છે એક બાજુ થઈ ગઈ છે, આ પણ આપણને છે એ ત્રિકોણની અંદર આપેલ છે, બરોબર છે. તો તેથી આપણે કહી શકીએ કે તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક ખૂણો મળ્યો, અહીંયા પણ એક ખૂણો મળ્યો, અને અહીંયા એક બાજુ મળી છે. તેથી આપણે કહી શકીએ કે આ જે ત્રિકોણ જે છે એ આપણને કેવા મળે છે? તો કે ખૂણો બાજુ અને ખૂણાને આધારે એક સરખો મળે છે, એકરૂપ થાય છે, બરોબર છે. તેથી આપણે કહી શકીએ કે આપણે સંગતતા બતાવવી હોય તો કેમ કહી શકીએ કે ખૂણો એ જે છે બરોબર એ બિંદુ છે એ એફ બિંદુ સાથે સંગત થાય છે, ખૂણો બી છે ઈ બિંદુ સાથે સંગત થાય છે, અને ખૂણો જે સી બિંદુ છે એ ડી બિંદુ સાથે સંગત થાય છે, બરોબર છે. તેથી આપણે કહી શકીએ કે આપેલ ત્રિકોણ છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી થશે. થેન્ક યુ.